तो पाटण जिल्लानी चार बैठकों में बीजा तबक्का में मतदान थयुं। जिल्लानी चार विधानसभा में कुल 11,72,653 मतदारों नोंधाया छे, जेने लईने 28 सखी मतदान मथकों पर महिला पोलिस स्टाफ तैनात करवामां आव्यो छे। तेमज जिल्लामां कुल 4 इको फ्रेन्डली बूथ मथक तैयार करवामां आव्या छे। 4 मॉडल, 4 दिव्यांग अने 1 यंग स्टाफ मतदान मथक कार्यरत करवामां आव्या छे। ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 4 બેઠકોનો સમાવેશ થાય છે। સિદ્ધપુર, રાધનપુર, પાટણ અને ચાસમા બેઠકનો સમાવેશ થાય છે। ત્યારે જે કહી શકાય કે આજે અત્યારે હાલ મતદાન મથકમાં મતદારોનો ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો સાથે સાથે મતદાન મથકો ઉપર તૈયારીઓ થઈ રહી, કેમેરામાં દ્રશ્યો બતાવે જે રીતે આજે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે। અને જે મતદાન મથકો છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 1,251 મતદાન મથકો છે, અને એ મતદાન મથકો ઉપર લગભગ 8,000 જેટલો સ્ટાફ જે જોતરાયેલો છે એની કામગીરીમાં। અને આજની વાત કરીએ તો પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની 4 બેઠકો ઉપરની વાત જે પાટણ જિલ્લાના ઉમેદવાર છે, પાટણ બેઠકના ઉમેદવાર કિરીટભાઈ જે આનંદ પ્રકાશમાં મતદાન કરશે, જ્યારે ચારસો બેઠકના ઉમેદવાર દિલીપભાઈ છે એ દાંતરવાડા પ્રાથમિક શાળામાં મતદાન કરશે। સિદ્ધપુરના જે ઉમેદવાર છે ચંદનસિંહ રાજપૂત એરિયા સુધીપુર કરશે, જ્યારે બળવંતસિંહ રાજપૂત નર્સિંગ કોલેજમાં મતદાન કરવાના છે। આ ઉપરાંત રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં જે લવિંગજી ઠાકોર છે રાધનપુર ખાતે મતદાન કરશે। આમ અત્યારે હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે થોડીક ક્ષણોમાં જે મતદાન છે એ શરૂ થઈ રહ્યું છે। ત્યારે દિવસ દરમિયાન જીએસટી તમને પડે પડની માહિતી આપતી રહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભલે તમારો જે મનગમતો ઉમેદવાર પણ મતદાન ચોક્કસ કરશો। અલ્કેશ પંડ્યા, જીએસટીવી।